મોરબીમાં ખાસ ભગવાન શ્રી રામની શોભાયાત્રા માટે 7 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી. શોભાયાત્રા માટે ખાસ ભગવાન શ્રી રામની 7 ફૂટની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી છે. ભગવાન શ્રી રામની સાથે પરમ રામ ભક્તો અને મહાબલી હનુમાનજીની પણ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. શોભાયાત્રામાં આ મૂર્તિઓની સાથે 7 આકર્ષક 7 ફ્લોટ પણ રજૂ કરવામાં આવશે. ભગવાન શ્રી રામની રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા 30 માર્ચના રોજ સાંજે 4 કલાકે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી પ્રસ્થાન કરવામાં આવશે, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. જ્યારે શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી પ્રારંભ કર્યા બાદ મયુર પુલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ, સાવસર પ્લોટ, મેઇન રોડથી રામચોક, સરદાર બાગ, સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી નવા બસ સ્ટેન્ડથી રવાપર રોડ, બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, ચકલિયા, હનુમાન, ગાંધી ચોક, શાક માર્કેટ, નહેરુ ગેટ, ગ્રીન ચોક થઈને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ તમામ સ્થળોએ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. શોભાયાત્રામાં દરેક શ્રદ્ધાળુ અને ખાસ યુવાનોને ધોતી અને કુર્તામાં સજ્જ થઈને જોડાવાના ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે રામજી મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચના સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, તથા મુખ્ય માર્ગો પર ઠંડા પાણી, છાશ તથા સરબત પ્રસાદ તથા દરેક ભક્તો માટે ફરાળનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સનાતન હિન્દુ ભાઈઓ સાથે મહાઆરતી કરશે. શોભાયાત્રામાં તમામ સનાતની હિન્દુ ભાઈઓ અને બહેનો જોડાશે. બ્યુરો રિપોર્ટ, અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશભાઈ ખરચરિયા. જય શ્રી રામ. મોરબીમાં રામ જન્મ ઉત્સવની ભવ્યથી દિવ્ય શોભાયાત્રા નીકળવાની છે. એનો રૂટ છે મહારાણા પ્રતાપ સર્કલેથી શરૂ થવાનો છે અને મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરબારગઢે પૂર્ણ કરવામાં આવશે. ત્યાં મહાઆરતીનું આયોજન કરેલું છે અને આ શોભાયાત્રામાં સર્વે સનાતની હિન્દુ ભાઈઓ જોડાય એવી અમે અપીલ કરી છીએ અને સર્વે ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ શોભાયાત્રાને દિવ્ય અને ભવ્ય બનાવવામાં સર્વે ભાઈઓ સાથ સહકાર આવે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. અવધનગરી અયોધ્યાની જે સરયુ નદીની સરવાણી મોરબીની અંદર વહેવાની છે, ત્યારે શ્રી રામ ભગવાનના જન્મોત્સવની નિમિત્તે સર્વ હિન્દુ સમાજ દ્વારા રામ નવમીના દિવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે, ત્યારે સર્વ હિન્દુ સમાજને, સર્વ મોરબીવાસીઓને, સર્વ હિન્દુ સમાજ વતી અપીલ કરું છું કે તેઓ પણ આ શોભાયાત્રામાં જોડાઈને ભગવાન શ્રી રામના જન્મોત્સવને મનાવીએ. સાથે સાથે તમામ હિન્દુ સમાજના લોકોને વિનંતી પણ છે કે આપણો સનાતની પહેરવેશ ધોતી અને કુર્તામાં હાજર રહે અને સાથે સાથે આપણે આ ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું આયોજનમાં સર્વે સમાજના લોકો જોડાય તેવી એક અપીલ અહીંથી કરીએ. આજે આપણે ભવ્ય સનાતન હિન્દુ સમાજ દ્વારા જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે એના ભૂતોનો ભવિષ્ય, તેની અંદર અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્વાગત પોઈન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ આ પોઈન્ટની યાદી આ પ્રમાણે છે. ક્ષત્રિય સમાજ મહારાણા સર્કલ, કેસરબાગ આપણે કેસરીનંદન ગ્રુપ, મેહુલભાઈ ડોડિયા, રજપૂત સમાજ વીસી હાઈસ્કૂલ, ત્રિકોણબાગ, પછી દીપક ફટાકડા નવાડેલા રોડ, કુદરતી પેટ્રોલ પંપ નવાડેલા રોડ, મહાકાલ ગ્રુપ જૂના બસ સ્ટેન્ડ, પોપટ પરિવાર રામચોક, ભાટસર પરિવાર રામચોક, ઇન્ડિયન લાયન્સ ક્લબ રામચોક, ભાનુશાળી સમાજ જૈન દેરાસર, સાગરભાઈ સરદારબાગ, પાટીદાર નવરાત્રિ નવા બસ સ્ટેન્ડ, બાલાજી મહાવીર સોસાયટી ઉમિયા નવરાત્રિ, બાપા સીતારામ ચોક, આનંદભાઈ સેતા એવન્યુ પાર્ક, નિમેશભાઈ પંડિત વીમાર્ટ પાસે, ભરતભાઈ ડાંગર રાજબેંક પાસે, સનાતન મહિલા તરફથી એક દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે રામનવમીની શોભાયાત્રામાં દરેકે દરેક ભાઈઓ અને બહેનો આવે અને આ પ્રસંગને એક દિવ્ય બનાવે અને એક રામ જન્મોત્સવ નિમિત્તે એક અતિ તમારા વગર આ બધું અધૂરું છે. જ્યાં સુધી તમે બધા સાથ સહયોગ નહીં આપો ત્યાં સુધી આ બધું અધૂરું છે. તમારા દરેક ભાઈઓ બહેનોને આવવા નમ્ર વિનંતી.